ચિલિજીવી વિદ્યા નારણભાઈને મળ્યો સરદાર પણ હાજર હતા ખૂબ વાતો કરી એમનો તારી ઉપરનો પ્રેમ અગાધ છે મેં મનુભાઈની વાત કરી એટલે રોઈ પડ્યા જો એમણે અમને ખુશી કરીને જ પરણવું હોય તો પછી મનુભાઈનું નામ વારંવાર કેમ લે છે અમે તો એ વિવાહથી કદી રાજીત નથી થવાના એણે કુમારિકા રહેવાનું વ્રત લીધું હતું તે પાળે પણ જો એને પરણવું જ હોય તો અમારી નાતના બે ત્રણ સારા જુવાન છે તેમાંથી પસંદ કરે બેટા આ તેના કહેવાનો સાર છે મેં શાંત પાડ્યા તારો આગ્રહ નથી એમ કહ્યું તું પરણશે તો મનુભાઈને જ પરણશે પણ જો માતા પિતા ખુશી થઈને આશીર્વાદ નહીં આપે તો કુંવારી રહેવા તૈયાર થશે બીજા કોઈને પરણવાનો આગ્રહ એવો ન કરે એવી તારી ઈચ્છા ખરી એ પણ મેં કહ્યું સરદારે પણ મનુભાઈ વિશે કહ્યું આજકાલની છોકરીઓને છૂટ આપવી જોઈએ ભણાવીએ અને પછી આપણે ઈચ્છીએ એ જ કરે એવી આશા રાખવી ન ઘટે પણ આ બધાની કશી અસર નારણભાઈ ઉપર ન થઈ અને મેં ખાતરી આપી છે કે હું તને છાને માને મનુભાઈને નથી પરણાવી દેવાનો હવે મારી સલાહ એવી છે કે તારી મરજી હોય તો તું આ કાગળ મનુભાઈને મોકલ મોકલ નહીં તોય ને તેને બરાબર લાગે તો લખ કે વિવાહ લંબાશે ન પણ થાય માતા પિતાની આંખ મીચાય પછી તો તું ન જ પરણે ને તેઓ ઘણાય વર્ષ જીવે એ તમારે બંને ઈચ્છવું જોઈએ તારી ધીરજને લીધે તારા શુદ્ધ વર્તનથી મનુભાઈની પવિત્રતાથી તેઓ પલળે એ જુદી વાત છે પણ આમાં કાળ અને તમ બંનેના વર્તન ઉપરાંત બીજું કોઈ કંઈ કરી શકે એમ મને નથી લાગતું પ્રસંગ મળે હું વધારે કહેવા તૈયાર રહું ખરો પણ તેઓને દુભવવાની હિંમત મારી નહીં ચાલે સરદાર મહેનત કરવાના છે મનુભાઈ અધીરા થયા છે એમ જોઉં છું એમને ધીરજ પકડવી પડશે મારો આગલો કાગળ મળ્યો હશે લીલાવતી સાથે મેળ સાધ્યો છે તિથલ તારીખ બારમી માર્ચ ઓગણીસો સાડત્રીસ બાપુના આશીર્વાદ તાજા કલમ મારું ચાકું બે ફણાવાળું જે મારા કલમદાનમાં રહેતું તે તેમાં નથી જોતું જો ત્યાં રહી ગયું હોય તો ત્યાં સાચવજે હાથ ન આવે તો ગયું સમજવું આ પત્ર આપણા મહાત્મા ગાંધી અને સૌના બાપુએ લખ્યો હતો લગભગ કેટલાય વર્ષો પહેલાં તે બાપુનો પ્રસાદ નામના નાના પણ બળવાન પુસ્તકમાંથી લીધો છે આ પુસ્તકના લેખિકાને સંબોધીને બાપુએ પત્ર લખ્યો છે ચિરંજીવી વિદ્યા એટલે સૌ વિદ્યાબેન મનુભાઈ પંચોળી આ નામ જ દર્શાવે છે કે આગળના પત્ર પછી કાળની કૃપાથી ચિરંજીવી વિદ્યા પોતાની ઈચ્છા મુજબ મનુભાઈ પંચોળીને પરણી શકે છે આગળના પત્રને વારંવાર વાંચીએ તો આપણને કહેવાનું મન થાય કે આ હતા બાપુ કેટલા મહાન છતાં કેટલા સહજ કેટલા આત્મીય છતાં કેટલા સ્પષ્ટ ક્લેરિટી ઓફ થોટ્સ તો અદભુત પ્રેમલગ્નનો વિરોધ તો નહીં જ પણ આંધળી કિલાત પણ નહીં પ્રેમ અવશ્ય પણ સદાચારથી ભારોભાર દિલની વ્યાપકતા અને વિશાળતા તો એમની જ વિદ્યાબહેને બાપુને જ્યારે મનુભાઈ પ્રત્યેના આત્મીય લગાવની વાત પહેલીવાર કરી ત્યારે મક્કમતાથી કહી દીધેલું કદાચ મોડું થાય પણ મારા અંતરમાંથી મનુભાઈને કોઈ દૂર નહીં કરી શકે આ વાત સાંભળી બાપુએ તરત કહ્યું તારો આવો નિર્ધાર છે તો તું સંબંધ છોડ એમ હું નહીં કહું સંબંધ વધાર પણ એક કામ કર મનુભાઈના કાગળો આવે એ મને વાંચવા દેવા વિદ્યાબેન કહે આવેલા જ શું કામ હું લખું એ પણ તમને વંચાવીને જ મોકલીશ આવતા જતા બધા કાગળો વરસ દિવસ સુધી બાપુએ વાંચ્યા વરસ પછી વિદ્યાને કહ્યું તને સાધુ પુરુષ મળ્યો છે આ સાધુ પુરુષ અને પોતાની માનસ પુત્રી વિદ્યા એક થાય એના પર અથાગ પ્રયાસ કરનાર બાપુનો આગળનો આ પત્ર એક મહાનતમ વિભૂતિના દર્શન કરાવે છે બોલો આ પ્રસંગ વાંચ્યા પછી કોણ કહેશે કે બાપુ પ્રેમ વિરોધી હતા મહાત્મા શુષ્કને જળ હતા સદીઓ સુધી ન અવતરે એવો અવતાર તે મહાત્મા ગાંધી આપણને દર્શક સાથે વિદ્યાને જોડી આપનાર આપણા બાપુ બાપુ तुझे सलाम तू ही तू ही तू ही किनारा है तो किसका सहारा Uh-huh.